अनुष्का पंडित श्री चंद्रशेखर व्यास लिखित कविता हूँ कौन छू आपने समक्ष रजू करूँ छू। प्रेक्षक थईने बैठो छू पण नाटक नो एक हिस्सो छू। प्रेक्षक थईने बैठो छू पण नाटक नो एक हिस्सो छू। परबिडियामां बंद थयेलो ચર્ચાયેલો કિસ્સો છું। પરબિડિયામાં બંધ થયેલો ચર્ચાયેલો કિસ્સો છું। ભરી સભામાં ખેંચ્યા હતા ચીસ ભરેલા વસ્ત્રોને, ભરી સભામાં ખેંચ્યા હતા ચીસ ભરેલા વસ્ત્રોને, પાંચાલીના અશ્રુભીના પાલવનો હું હિસ્સો છું। પાંચાલીના અશ્રુભીના પાલવનો એક હિસ્સો છું। પરબિડિયામાં બંધ થયેલો ચર્ચાયેલો કિસ્સો છું। પરબિડિયામાં બંધ થયેલો ચર્ચાયેલો કિસ્સો છું। બરછી ભાલા તીર કટારો ને લોહી તરસી આંખોથી, બરછી ભાલા તીર કટારો ને લોહી તરસી આંખોથી, માનવ થઈને બેઠો છું પણ દાનવનો એક હિસ્સો છું। માનવ થઈને બેઠો છું પણ દાનવનો એક હિસ્સો છું। પરબિડિયામાં બંધ થયેલો ચર્ચાયેલો કિસ્સો છું। પ્રેક્ષક થઈને બેઠો છું પણ નાટકનો એક હિસ્સો છું। પ્રેક્ષક થઈને બેઠો છું પણ નાટકનો એક હિસ્સો છું। ડોક્ટર સાહેબે શું તને કહ્યું તું? હા પપ્પા, કોરોના મહામારી છે, પરંતુ તેનાથી સાવચેતી રાખીએ તો બચી શકાય છે। કોરોના ચેપી હોય છે એટલે બને ત્યાં સુધી તમે તમારી જાતને અલગ જ પાડી દો અને કામ વગર ઘરની બહાર જ નહીં નીકળવાનું। અને હા, જો તમારે કોરોના કીટાણુને હાથથી શરીરમાં પ્રવેશતું રોકવું હોય ને તો વારંવાર સાબુ વડે અથવા તો સેનિટાઈઝર દ્વારા તમારા હાથને ચોખ્ખા રાખો અને ગળાથી શરીરમાં પ્રવેશતા રોકવા માટે પાણીની નાસ લેવાની, નવ સેકા પાણીના કોગળા કરવા અને હા, ભારતની પરંપરાગત રીતે ઘરે થતી શરીરની કાળજી લો, રોગ પ્રતિકારક શક્તિ વધારતા ખોરાકોનું સેવન કરો, યોગા અથવા તો પ્રાણાયામ કરો અને હા, નકારાત્મકતા ફેલાવતા સમાચારથી તો દૂર જ રહ્યો। અને લોકડાઉન દરમિયાન જો તમારે ઘરની બહાર નીકળવું જ પડે ને તો મો પર માસ્ક પહેરીને જવાનું। અને હા, ડૉક્ટર સાહેબે એમ પણ કહ્યું હતું પપ્પા કે ભારત સરકાર દ્વારા રજૂ થયેલ આરોગ્ય સેતુ એપ જો તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો ને તો તમને કોરોના વાયરસના અપડેટ્સ મળે, પછી કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના રહેઠાણની ખબર પડે અને ત્યાં ન જવું એની માહિતી પણ મળે, અને જો ઉધરસ અથવા તો તાવના લક્ષણ જોવા મળે તો તરત જ કોરોનાની નંબરની હેલ્પલાઇન ઉપર તમે કોલ કરો અને તપાસ અર્થે રજૂ થાઓ। અને જો કનસીબે તમને કોરોના થઈ પણ જાય ને તો પણ કંઈ ડરવાની જરૂર નથી, કારણ કે આપણી ભારતની સ્વાસ્થ્ય સેવા એટલી આગવી કક્ષાની છે ને એટલે। અને જો તમને કોરોના થઈ જાય તો ભગવાન રૂપી ડૉક્ટરના આદેશોનું પાલન કરો ને તો તમને જલ્દી સાજા થઈ જશો અને રાબેતા મુજબ તમે તમારી આગળની જિંદગી પસાર કરી શકશો। તો ચાલો પપ્પા, આ વૈશ્વિક કોરોના મહામારીની સાંકળ તોડીએ અને આપણા દેશને કોરોના મુક્ત ભારત બનાવીએ। જય દ્વારકાધીશ। ભગવાન દ્વારકાધીશની એક સ્તુતિ સ્વરૂપે ભજન રજૂ કરું છું। તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન માર્યા। તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન માર્યા। ઓ મોર મુગટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, વારિકા મારી ભૂ
तेरे कुर्बान।